આ તરફ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આણંદ જિલ્લાને રેડ ઝોન જાહેર કર્યો ત્યારે આણંદના ખંભાતમાં સતત વધી રહેલા કોરોના દર્દીઓના કેસને લઈ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આણંદની મુલાકાત લીધી હતી અને આણંદ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજી તમામ પ્રકારની જાણકારી મેળવી હાલ આણંદ જિલ્લામાં 79 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 4 વ્યક્તિઓના મોત નિપજ્યા અને 31 વ્યક્તિઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. ત્યારે જયંતિ રવિએ ખંભાતની મુલાકાત લીધી જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે. આજે આણંદ જિલ્લામાં મુલાકાત લેવામાં આવી છે અહીંયા આખા ટીમ સાથે. અહીંયાના જે આપણે એક ખાસ સિનિયર નોડલ ઓફિસરની નિયુક્તિ કરી છે શ્રી સંદીપ કુમાર, એ પણ ઉપસ્થિત છે. સાથે આપણા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી અને આખી ટીમ, હેલ્થના પણ રેપિડ રિસ્પોન્સ ટીમ, આપણા જે પીએસએમ ડિપાર્ટમેન્ટના બધા પ્રોફેસર્સ છે, બીજે મેડિકલથી, કરમસદથી બધા પણ આવ્યા છે. અને સાથે આપણે એક એક વસ્તુ અહીંયા ખંભાતના બારામાં બધું રિવ્યૂ કર્યું કઈ રીતે, અને પછી આખા આણંદ માટે પણ આમ એકંદરે ટીમે ખૂબ સારી કામગીરી કરી છે અત્યાર સુધી. કન્ટેનમેન્ટ જેના લીધે હવે કેસીસ એરપ્ટ ન થાય એની બધી એમને તજવીજ કરી છે, એક્શન્સ લીધા છે. પણ હજી પણ જે ખાસ કરીને આમાં જે મોટી ઉંમરના છે અને એમાં એક ડેફિનેશન પણ આપણે 50થી ઉપર વર્ષના જે લોકો હોય, ખાસ કરીને આલિંગ વિસ્તારમાં, કેમ કે તે ઘીચ વિસ્તાર છે, એની પણ વાત કરી કે એમના બધા ઉપર આપણે સર્વેલન્સ કરવાની છે, પલ્સ ઓક્સિમીટર વગેરે રાખીને. ખાસ અમારા આયુષના ડાયરેક્ટર, પ્લીઝ કમ ફોરવર્ડ, ડૉક્ટર ભાવનાબેન પણ આવ્યા છે, ભાવનાબેન દેસાઈ. એટલે અમે આયુષની પણ જે ઉપચાર છે આ લોકોને રોગ પ્રતિકારક શક્તિ માટે, એને પણ મોટા પાયા પર કરવાનું. અને ત્યાં ખાસ ત્યાંના એમએલએ શ્રી મયુરભાઈ રાવલ સાથે પણ હમણાં વાત કરી છે, અને ત્યાંની આખી ટીમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, એસડીએમ શ્રી અને જે પોલીસના પણ ભારતીબેન છે, બધા સાથે. એટલે આ રીતે આખી ટીમ કોઓર્ડિનેશન સાથે કામ કરી રહી છે. અને હવે એક બે ફિલ્ડ વિઝિટ્સમાં પણ અત્યારે જશું, જે ક્વોરન્ટીન એરિયાઝ છે, આઇસોલેશન ફેસિલિટીઝ છે, એ રીતનું પ્લાનિંગ છે. નમસ્કાર.